नमस्कार विद्यार्थी बहनों, आज आप डायरेक्ट माथी इनडायरेक्ट मां वाक्य नो रूपांतर एनो बीजो प्रकार जोवानो छे, प्रश्नार्थ वाक्य। आपणे आगळ जोई गया एसर्टिव सेंटेंस। एसर्टिव सेंटेंस ना बे प्रकार हता, वर्तमान काळ अने भूतकाळ ना बे पेटा विभाग हता। ए बे आपणे जोई लीधा। डायरेक्ट माथी इनडायरेक्ट मां नो रूपांतर कई रीते थाय ए शीखी लीधुं। हवे आवे छे बीजो प्रकार, इंट्रोगेटिव प्रश्नार्थ वाक्य। एनो डायरेक्ट माथी इनडायरेक्ट मां रूपांतर कई रीते थाय। गया वीडियो नी अंदर मे एना नियम लखावेला छे के ज्यारे प्रश्नार्थ वाक्य होय, ए प्रश्नार्थ वाक्य होय तो डायरेक्ट माथी इनडायरेक्ट मां कई रीते फेरवो, एना कया कया नियम लागू पड़े, ए आ नियम छे मैं तमने गया वीडियो नी अंदर मोकलेला छे। हवे प्रश्नार्थ वाक्य छे, ए प्रश्नार्थ वाक्य बे रीते बने छे। एक तो सहायक क्रियापद वाळुं अने एक डब्ल्यूएच वाळा शब्दोथी शरू थतुं वाक्य। सहायक क्रियापदथी शरू थतुं वाक्य छे, एक प्रकार छे प्रश्नार्थनो आ, अने बीजो प्रकार छे डब्ल्यूएच वाळा वोट वेर वेन वाय एवा शब्दोथी, हाउ मेनी हाउ मच, तो एवा शब्दोथी शरू थतुं वाक्य। એના નિયમ છે કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ પ્રશ્નાર્થ વાક્યને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવવા માટે આપણે શું કરવું જોઈએ, તો જો સહાયક ક્રિયાપદ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે પહેલા તો સેડ ને શું કરતા હતા, આપણે ટોલ્ડ કરતા હતા આગળ એક્સર્ટિવ સેન્ટેન્સ માં। હવે પ્રશ્નાર્થ વાક્ય છે, વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, બે પ્રકાર છે। જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો સેડ નું આસ્ક કરવાનું, આ ત્રીજો ફેરફાર આવ્યો વર્તમાન કાળના સેડ નું। આપણે સેઇઝ નું શું કરતા હતા, ટેલ અથવા ટેલ્સ। ભૂતકાળના સેડ નું સેડ રાખતા હતા, સાંભળનાર હોય તો ટોલ્ડ કરતા હતા। હવે પ્રશ્નાર્થ વાક્ય આવ્યું છે તો સેડ ટુ છે, સાંભળનાર છે પાછળ, એટલે આસ્ક કરવાનું, સેડ નું ટૂંકમાં શું કરવું દેવાનું, આસ્ક કરવું પ્રશ્નાર્થ વાક્ય હોય તો। અને હવે ઇનોડે આવ્યા સંયોજક તરીકે, અત્યાર સુધી આપણે ભેટ મૂકતા હતા આવા પ્રશ્નાર્થ વાક્યમાં, જો સહાયક ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય તો ઇફ અથવા વેધર છે એ સંયોજક તરીકે આવે, અને જો વાક્ય ડબલ્યુએચ વાળા શબ્દોથી શરૂ થતું હોય તો સંયોજક આ જ શબ્દ બને છે। ધેટની જગ્યાએ આપણે વોટ વેર વેન વાય એ મૂકી દેવાનું, પછી જેટલું વાક્ય વધે એનું ઇન્ડાયરેક્ટ કરવાનું છે। પણ પછી વધેલું વાક્ય છે એનું શું કરવાનું છે, તો સહાયક ક્રિયાપદથી ડબલ્યુએચ વાળા શબ્દોથી વાક્ય શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય છે એને પહેલા આપણે વિધાન વાક્યમાં ફેરવવાનું, ટૂંકમાં સાદા વાક્યમાં ફેરવવાનું, કરતા ક્રિયાપદ અને કર્મ એ રીતે ગોઠવી દેવાનું, પછી એને ડાયરેક્ટ કરવાનું। આર યુ વેલ ટુડે, આ વાક્ય આવું છે તો યુ આર વેલ ટુડે, વિધાન વાક્યમાં આ રીતે રૂપાંતર થયું છે એને આગળ મૂકી દેવાનું। પ્રશ્નાર્થ કરવા માટેનો આપણો નિયમ છે કે સહાયક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં રૂપ હોય એટલે વાક્ય પ્રશ્નાર્થ થાય, તો આ એ રીતનું છે પ્રશ્નાર્થ વાક્ય। હવે એને વિધાનમાં ફેરવવું હોય સાદા વાક્યમાં તો કરતા આગળ લેવું પડે ને, કરતા ક્રિયાપદ અને કર્મ, યુ આર વેલ ટુડે, આ રીતે એને વિધાન વાક્યમાં ફેરવી અને પછી એનું ઇનડાયરેક્ટ કરવાનું છે। એટલે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે નિયમ જોયા કે સેડ ટુનું આસ્ક કરવાનું, જો સહાયક ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય તો ઇફ અથવા વેધર છે સંયોજક મૂકવાનું, અને ડબલ્યુએચ વાળા શબ્દથી શરૂ થતું હોય તો એ જ શબ્દ સંયોજક બને। આ પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવી અને એનો ઇનડાયરેક્ટ કરવાનો, બાકીના નિયમ છે ભૂતકાળના નિયમ પ્રમાણે એને લાગુ કરવાના, ચિત્તાકર્ષક શબ્દ હોય તો ચિત્તાકર્ષકમાં ફેરવવાના, કાળ બદલવાનો, એ બધા નિયમ છે બધા લાગુ પડશે જ। એટલે હવે જોઈએ આપણે આ વાક્ય, સી સેડ ટુ મી, સી સેડ ટુ મી, સાંભળનાર બોલનાર સી છે, સાંભળનાર મી, આર યુ વેલ ટુડે, આર યુ વેલ ટુડે, તને આજે સારું છે, સી આસ્ક, સેડ ટુ શું કહ્યું, આસ્ક મી, પછી જો આર છે સહાયક ક્રિયાપદથી વાક્ય શરૂ થાય છે એટલે આપણે સંયોજક તરીકે શું મૂક્યું, ઇફ, સંયોજક તરીકે આપણે ઇફ મૂક્યું છે। પછી જો બીજા પુરુષના સર્વનામ કોના પ્રમાણે બદલશે, સાંભળતા વાક્યમાં સર્વનામ જોઈ લેવાનું છે અને કાળ જોઈ લેવાનું, બીજા પુરુષના સર્વનામ સાંભળતા પ્રમાણે બદલે યુ આર, તો પ્રશ્નાર્થ છે એટલે અહીંયા કરતા ખૂબ હોય ને, સાદું વાક્ય હોય તો કરતા આગળ હોય, એટલે આ કરતા છે એ યુ છે એ કરતા સ્વરૂપે છે,
My
मगजमां बेसी जाए एटले तमने पूरेपूरो आवड़ी जाए।